હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? હું સારા ખુશ છું કે તમે મજામાં છો. તો ચાલો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાંથી એક નવો ટોપિક શીખીશું, ફંક્શન્સ. તો ચાલો આગળ વધીએ. સ્ટુડન્ટ્સ, ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ ફંક્શન્સ. હવે આ જે ફંક્શન્સ જે છે તે ધોરણ 9 અને ધોરણ 10 બંનેના કોર્સમાં છે અને બંને સ્ટાન્ડર્ડમાં આપણે આ શીખવાના છે. ધોરણ 9ના પેપરમાં પણ ફંક્શન્સના પ્રશ્નો પૂછાય છે અને ધોરણ 10 માટે પણ બહુ જ અગત્યનો ટોપિક છે, કારણ કે તેમાં 9 માર્કના અલગ અલગ રીતે ફંક્શન્સમાંથી પ્રશ્ન પૂછાય છે. એટલે ધોરણ 9 અને 10 બંને માટે બહુ અગત્યનો ટોપિક છે, એટલે બહુ જ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરશો. તો અહીંયા કેટલાક ફંક્શન્સ આપેલા છે તે આપણે જોઈ લઈએ અને પાર્ટ 1માં આપણે થોડાક સવિસ્તાર શીખીશું, પાર્ટ 2માં થોડાક શીખીશું. નંબર 1, સ્પેસિફાઈંગ ટાઈમ, એટલે કે સમય. હવે સ્પેસિફાય, ટુ સ્પેસિફાયનો અર્થ થાય ઉલ્લેખ કરવો, દર્શાવવો, એવો અર્થ થાય. તો અહીંયા સમય દર્શાવવાની વાત છે. નંબર 2, સ્પેસિફાઈંગ લોકેશન, એટલે કે સ્થાન દર્શાવવું. નંબર 3, ડિસ્ક્રાઇબિંગ પર્સન. અહીંયા આગળ શબ્દ સમજો, ટુ ડિસ્ક્રાઇબનો અર્થ થાય વર્ણન કરવું અને પર્સન એટલે વ્યક્તિ, એટલે કે વ્યક્તિનું વર્ણન કરવું. નંબર 4, ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે કે વસ્તુનું વર્ણન કરવું. નંબર 5, ઇન્કવાયરી એઝ નેચર. ઇન્કવાયરી એઝ નેચરનો અર્થ થાય કે પૂછપરછ અથવા તો પ્રશ્ન, આપણે સામાન્ય જાણકારી મેળવવા માટે જે પ્રશ્નો પૂછીએ એને ઇન્કવાયરી એઝ નેચર કહેવાય. એન્ડ નંબર 6, એક્સચેન્જિંગ નાઇસિટીઝ, એટલે કે શિષ્ટાચાર અથવા તો વાણી વિવેક. આપણે ભાષાની અંદર આપણે જે વાર્તાલાપ કરીએ છીએ એની અંદર આપણે કેટલાક એવા શિષ્ટાચાર માટેના કેટલાક શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો એ એક્સચેન્જિંગ નાઇસિટીઝ કહેવાશે. દાખલા તરીકે થેન્ક યુ, સોરી વગેરે. નંબર 7, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એટલે કે પ્રક્રિયા, પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું હોય. નંબર 8, પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે કે સમયની શરૂઆત, ક્યારથી એ કાર્યની શરૂઆત થઈ એ પોઈન્ટ નોંધવામાં આવ્યો હોય તે પોઈન્ટ ઓફ ટાઈમમાં આવે. નંબર 9, ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમનો અર્થ થાય સમયગાળો, કેટલો સમયગાળો થયો છે તે. નંબર 10, રિપોર્ટિંગ ઇવેન્ટ, એટલે કે અહેવાલ જેમાં પરોક્ષ કથન દર્શાવવામાં આવ્યું હોય. નંબર 11, ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન એટલે કે ક્રિયા, તો ક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું હોય. એન્ડ નંબર 12, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એટલે કે જગ્યાનું વર્ણન કરવામાં આવ્યું હોય. તો અહીંયા આગળ આપણે આટલા ફંક્શન્સ નોંધેલા છે. એ સિવાય પણ ઘણા બધા ફંક્શન્સ છે, પણ એ આપણે ફરી શીખીશું. અને આમાંથી આજે 12 ફંક્શન્સ અહીંયા આપણે નોંધવામાં આવ્યા છે, એમાંથી આજે કેટલાક ફંક્શન આપણે એક્ઝામ્પલ સાથે શીખીશું. તો સ્ટુડન્ટ્સ, આપણે ફંક્શનમાં સૌથી પહેલું ફંક્શન જોઈએ, સ્પેસિફાઈંગ ટાઈમ, એટલે કે સમય દર્શાવવો. સ્પેસિફાઈનો અર્થ ફરીથી કહું છું, સ્પેસિફાઈ એટલે સ્પષ્ટતા કરવી કે ઉલ્લેખ કરવો. કોઈક બાબતને આપણે સ્પષ્ટ કરી છે તો સ્પેસિફાઈ કહેવાય. અહીંયા આગળ પહેલું એક્ઝામ્પલ છે, ગાંધીજી વોઝ બોર્ન ઓન 2nd ઓક્ટોબર. આઈ રિપીટ ઇટ, ગાંધીજી વોઝ બોર્ન ઓન 2nd ઓક્ટોબર, એટલે ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબરે થયો હતો. તો 2 ઓક્ટોબર અહીંયા ચોક્કસ આપણને સમય બતાવ્યો છે, એટલે સ્પેસિફાઈંગ ટાઈમમાં આવે. નંબર 2, દે વોચ ટીવી એટ 8 PM, તેઓ 8 વાગે ટીવી જુએ છે. તો 8 PM એ ચોક્કસ સમય અહીં આપણને બતાવી દીધો છે, તો એ સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શન છે. નંબર 3, આઈ વિલ સેલિબ્રેટ માય બર્થડે નેક્સ્ટ મંડે, તો મંડે એ પણ અહીંયા સમય બતાવે છે. તો અહીંયા અંડરલાઈન કરેલા વર્ડ જુઓ ફ્રેન્ડ્સ, 2nd ઓક્ટોબર, 8 PM અને મંડે, આ ત્રણે ત્રણ સમય દર્શાવતા શબ્દો છે, તો એ સ્પેસિફાઈંગ ટાઈમ દર્શાવે છે. સેકન્ડ ફંક્શન આપણે જોઈએ, સ્પેસિફાઈંગ લોકેશન, એટલે કે સ્થાન દર્શાવવું, સ્થાનનો ઉલ્લેખ કરવો વગેરે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ અહીંયા છે, માય હાઉસ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન. આઈ રિપીટ ઇટ, માય હાઉસ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન, એટલે કે મારું ઘર રેલવે સ્ટેશન નજીક છે. તો રેલવે સ્ટેશન એ સ્થાન બતાવે છે. નંબર 2, ધ ગેટવે ઓફ ઇન્ડિયા ઇઝ ઇન મુંબઈ, તો મુંબઈ એ પણ એક સ્થાન દર્શાવે છે. નંબર 3, ધ અજંતા એન્ડ ઇલોરા કેવ્સ આર ઇન મહારાષ્ટ્ર. આઈ રિપીટ ઇટ, ધ અજંતા એન્ડ ઇલોરા કેવ્સ આર ઇન મહારાષ્ટ્ર. કેવ્સનો અર્થ થાય ગુફાઓ, એટલે કે અજંતા અને ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે. તો ત્રણે અંડરલાઈન કરેલા શબ્દો તમે જુઓ, રેલવે સ્ટેશન, મુંબઈ અને મહારાષ્ટ્ર,
स्थान दर्शावे छे। एटले के आ त्रणे त्रण एक्जाम्पल स्पेसिफाइंग लोकेशन ना छे। त्रीजा नंबरनुं जे फंक्शन छे ते छे डिस्क्राइबिंग पर्सन, एटले के व्यक्तिनुं वर्णन। अहींया जे एक्जाम्पल्स आपेला छे एने समझवानो प्रयत्न करिए। तो पहेलुं एक्जाम्पल छे, धीस इज द गर्ल हु वन द फर्स्ट प्राइज इन ड्रॉइंग कॉम्पिटिशन। I repeat this sentence. This is the girl who won the first prize in drawing competition. હવે ધ્યાનથી અહીંયા જુઓ, આ વાક્યની અંદર વચ્ચે હુ વપરાયું છે। જનરલી આપણે જ્યારે વાક્યની શરૂઆતમાં હુ વાપરીએ છીએ ત્યારે એ પ્રશ્ન વાક્ય બને છે અને એ હુનો અર્થ કોણ થાય છે। પણ જ્યારે વાક્યમાં વચ્ચે હુ વપરાયું હોય, એટલે કે રિલેટિવ પ્રોનાઉન તરીકે, સંબંધક સર્વનામ તરીકે, ત્યારે અહીંયા હુનો અર્થ જે થાય છે। તો આ જે આખું વાક્ય છે તેનો અર્થ એવો થાય કે આ એ છોકરી છે જે ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પ્રથમ ઇનામ જીતી। નંબર ટુ, એક્ઝામ્પલ નંબર ટુ જુઓ। દેટ ઇઝ ધ બોય હુ ઇઝ વેરિંગ અ બ્લેક શર્ટ ઇઝ માય ફ્રેન્ડ। દેટ ઇઝ ધ બોય હુ ઇઝ વેરિંગ અ બ્લેક શર્ટ ઇઝ માય ફ્રેન્ડ। પેલો છોકરો જેણે બ્લેક શર્ટ પહેર્યો છે તે મારો મિત્ર છે। અહીંયા પણ વાક્યમાં વચ્ચે હુ વપરાયું છે જેનો અર્થ થાય છે જે। નંબર થ્રી, એક્ઝામ્પલ નંબર થ્રી, એ આપણે સિમ્પલ સેન્ટેન્સ લીધું છે। અવર ટીચર ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ પર્સન। અમારા ટીચર કાઇન્ડ, કાઇન્ડ એટલે દયાળુ અને હેલ્પફુલ પર્સન છે, એટલે અહીંયા પણ વ્યક્તિનું વર્ણન કરેલું છે। તો ડિસ્ક્રાઇબિંગ પર્સન આ ફંક્શન પણ બહુ ઇઝી છે ઓળખવાનું। જો વાક્યમાં વચ્ચે હુ વપરાયું હોય તો તમે બહુ ઇઝીલી એને ઓળખી શકો છો કે આ ડિસ્ક્રાઇબિંગ પર્સન એ ફંક્શન દર્શાવે છે। સ્ટુડન્ટ્સ, ચોથા નંબરનું જે ફંક્શન આપણે જોવા માંગીએ છીએ તે છે ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે કે વસ્તુનું વર્ણન। થિંગનો અર્થ થાય વસ્તુ, જે સેન્ટેન્સની અંદર વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું હોય। તો અહીંયા કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો। એક્ઝામ્પલ નંબર વન, ધેટ ઇઝ ધ પર્સ વિચ આઈ બોટ ફ્રોમ ધ માર્કેટ। આઈ રિપીટ ધ સેન્ટેન્સ, ધેટ ઇઝ ધ પર્સ વિચ આઈ બોટ ફ્રોમ ધ માર્કેટ। હવે સ્ટુડન્ટ, સૌથી પહેલાં એ સમજો કે આ સેન્ટેન્સની અંદર વાક્યમાં વચ્ચે વિચ વાપરવામાં આવ્યું છે। જનરલી આપણે જ્યારે વાક્યની શરૂઆતમાં વિચ વાપરીએ ત્યારે એનો અર્થ કયો, કઈ, કયું વગેરે થાય, તો એ પ્રશ્ન વાક્ય બને છે। પણ જ્યારે વાક્યમાં વચ્ચે વિચ વપરાયું હોય તો એનો અર્થ જે થાય અને એ નિર્જીવ વસ્તુ માટે વપરાય છે। એટલે આ સેન્ટેન્સ સમજવાનો પ્રયત્ન કરો કે પેલું એ પર્સ છે જે મેં માર્કેટમાંથી ખરીદ્યું, એટલે કે પર્સનું વર્ણન છે। એક્ઝામ્પલ નંબર ટુ, ધીસ ઇઝ ધ ડ્રેસ ધેટ આઈ લાઇક ધ મોસ્ટ। આમાં પણ વાક્યમાં વચ્ચે ધેટ વપરાયું છે અને એ ધેટનો અર્થ પણ જે થાય, એટલે આ વાક્યની અંદર ડ્રેસની વાત કરવામાં આવે છે, ડ્રેસની ઉલ્લેખ કરવામાં આવે છે કે જે મને ખૂબ ગમે છે। એક્ઝામ્પલ નંબર થ્રી, ધેટ ઇઝ ધ ગિટાર ધેટ આઈ હેવ રિસીવ્ડ એઝ અ બર્થડે ગિફ્ટ। આઈ રિપીટ ધ સેન્ટેન્સ સ્ટુડન્ટ, that is the guitar that I have received as a birthday gift. અહીંયા ગિટારનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે મને બર્થડે ગિફ્ટ તરીકે મળ્યું છે। તો આ ત્રણે ત્રણ સેન્ટેન્સ જુઓ, પહેલા સેન્ટેન્સની અંદર પર્સની વાત કરવામાં આવી છે, સેકન્ડ સેન્ટેન્સની અંદર ડ્રેસની વાત કરવામાં આવી છે અને થર્ડ સેન્ટેન્સની અંદર ગિટારની વાત કરવામાં આવી છે। મતલબ કે આ ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શન દર્શાવે છે। સ્ટુડન્ટ્સ, પાંચમા નંબરનું ફંક્શન જે આપણે જોવા માંગીએ છીએ તે છે ઇન્ક્વાયરી એઝ નેચર, એટલે કે પૂછપરછ કે પ્રશ્ન। આપણે જ્યારે કોઈક બાબત વિશે સામાન્ય જાણકારી મેળવવા માંગતા હોય ત્યારે આપણે જે સામાન્ય પ્રશ્નો પૂછીએ છીએ તે ઇન્ક્વાયરી એઝ નેચરમાં આવે। અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે તે જુઓ, ઇન્ક્વાયરી એઝ નેચરના કેટલાક એક્ઝામ્પલ્સ। આ જે ફંક્શન છે તે તમે બહુ સરળતાથી ઓળખી શકો છો। એક્ઝામ્પલ નંબર વન, વેર આર યુ ગોઈંગ। વેર આર યુ ગોઈંગ એટલે તમે ક્યાં જઈ રહ્યા છો, એક સામાન્ય જાણકારી મેળવવા માટેનો પ્રશ્ન છે। એક્ઝામ્પલ નંબર ટુ, વિચ ઇઝ યોર ફેવરિટ કલર, તમારો ફેવરિટ કલર કયો છે, આ પણ બહુ સામાન્ય બાબત જાણવા માટેનો પ્રશ્ન છે। એક્ઝામ્પલ નંબર થ્રી, હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ, તમારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે। તો આ જે ત્રણે ત્રણ જે એક્ઝામ્પલ બતાવેલા છે તે સામાન્ય જાણકારી મેળવવાના પ્રશ્નો છે અને એ ઇન્ક્વાયરી એઝ નેચર ફંક્શન દર્શાવે છે। તો સ્ટુડન્ટ, આ જે ફંક્શન છે ઇન્ક્વાયરી એઝ નેચર, એને તમે બહુ જ ઇઝીલી આઇડેન્ટિફાય કરી શકો છો।
स्टूडेंट्स, छठा નંબરનું જે ફંક્શન આપણે જોવા માંગીએ છીએ તે છે એક્સચેન્જિંગ નાઇસિટીસ, એટલે કે શિષ્ટાચાર અને વાણી વિવેક. સ્ટુડન્ટ્સ, લેંગ્વેજની અંદર આપણે કેટલાક શબ્દો વાપરીએ છીએ, સોરી, થેન્ક યુ, પ્લીઝ, જે વાણી અને વિવેક દર્શાવે છે, શિષ્ટાચાર દર્શાવે છે. અને આવા શબ્દો વાપરવાથી ભાષા સુંદર પણ બને છે, તો એ એક્સચેન્જિંગ નાઇસિટીસ કહેવાય. અહીંયા આગળ બે એક્ઝામ્પલ્સ આપેલા છે, તે જુઓ. મીના સેઝ, હેલો ટીના, હાવ આર યુ? ટીના સેઝ, આઈ એમ ફાઇન, થેન્ક યુ. આઈ રિપીટ ધ એક્ઝામ્પલ. મીના સેઝ, હેલો ટીના, હાવ આર યુ? ટીના સેઝ, આઈ એમ ફાઇન, થેન્ક યુ. એટલે જ્યારે હાવ આર યુ પૂછવામાં આવે છે ત્યારે ટીના એના આન્સરમાં થેન્ક યુ પણ કહે છે. તો આ એક જાતનો વિવેક દર્શાવે છે, તો શિષ્ટાચાર દર્શાવે છે. તો આ એક્સચેન્જિંગ નાઇસિટીઝનું એક્ઝામ્પલ છે. નંબર ટુ, સોહેલ સેઝ, કોંગ્રેચ્યુલેશન્સ વિરાટ. વિરાટ સેઝ, થેન્ક યુ સો મચ. એટલે જ્યારે એને કોંગ્રેચ્યુલેશન્સ કહેવામાં આવે છે ત્યારે એના આન્સરમાં થેન્ક યુ સો મચ કહે છે. એટલે કે અહીંયા વાણી, વિવેક અને શિષ્ટાચાર દર્શાવવામાં આવ્યો છે. આ બંને એક્ઝામ્પલ એક્સચેન્જિંગ નાઇસિટીઝના છે. આ જે ફંક્શન છે તેને પણ આઈડેન્ટિફાય કરવું બહુ ઇઝી છે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે છ ફંક્શન વિશે શીખ્યા. સૌથી પહેલાં સ્પેસિફાઇંગ ટાઈમ, એટલે જેમાં ટાઈમ દર્શાવ્યો હોય. સ્પેસિફાઇંગ લોકેશન, એટલે કે જેમાં સ્થાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. ડિસ્ક્રાઇબિંગ પર્સન, એટલે કે જેમાં વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું હોય. ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે કે જેમાં વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું હોય. ઇન્ક્વાયરી એઝ નેચર, એટલે કે જેમાં સામાન્ય પૂછપરછ કે પ્રશ્નોત્તરી કરવામાં આવી હોય. અને છેલ્લું જે ફંક્શન આપણે શીખ્યા તે એક્સચેન્જિંગ નાઇસિટીસ, એટલે કે જેમાં વાણી વિવેક કે શિષ્ટાચાર દર્શાવવામાં આવ્યો હોય. એમાં પ્લીઝ, થેન્ક યુ, સોરી વગેરે જેવા શબ્દો પણ વપરાયા હોય. તો હું આશા રાખું છું કે તમને આ છ એ છ ફંક્શન જે આપણે આજે શીખ્યા તેમાં તમને સમજ પડી હશે અને તમે એ બહુ ઇઝીલી હવેથી ઓળખી શકશો. તો અહીંયા આગળ તમને એક નાનકડી એક્સરસાઇઝ આપેલી છે જેનું ટાઇટલ આપ્યું છે આઈડેન્ટિફાય ધ ફંક્શન, એટલે કે તમારે ફંક્શનને ઓળખવાનું છે. અહીંયા જે તમને પાંચ સેન્ટન્સ આપેલા છે એ પાંચે સેન્ટન્સમાં કયું ફંક્શન છે તે તમારે ઓળખવાનું છે. તો હું આશા રાખું છું કે તમે આ જે એક્સરસાઇઝ આપી છે એને તમે હવે સરળતાથી કરી શકશો.